ઉમર ગામની વંકાચ ખાડીના બ્રિજ ઉપર અજાણ્યા વાહન ચાલકે ગૌવંશને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. રાત્રિ દરમિયાન બેસેલા કે રસ્તા પરથી પસાર થતા ગૌવંશને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આવો જોઈએ શું હતી સમગ્ર ઘટના. સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર માહ્યવંશી. ગ્રામ મેં સંત શ્રી કાશીપુરી મહારાજ શ્રી પંચદશ નામ જૂના અખાડે સે હું ઓર રાત્રિ 10:15 બજે ભીલાડ સે જો હૈ સંજાન કે રોડ પે યે વંકાશ ગાંવ હૈ ઉમર ગાંવ તાલુકા જિલ્લા વલસાડ આઈસર ટ્રક થા જો ઇતને સ્પીડ મેં જો આ રહા થા ઓર ગૌ માતા યહાં પર જો હૈ કુછ બેઠી થી કુછ ખડી થી જો એક સાથ મેં જો હૈ 10 ગૌ માતા કા જાન લે લિયા ઓર ઇતના ઉસ અપરાધી કો જો હૈ આગે કે સીસી કેમરે કે સે જો હૈ ઉસકો ઢૂંઢ કે ઉસકો અપરાધ કા દંડ દિયા જાય ઉસકી લાઇસન્સ રદ કિયા જાય કાફી સમય કે લિયે ઉસકો જેલ મેં ડાલા જાય ઇતના બડા અપરાધ બહોત ઘોર દુખદ કી અપરાધ હૈ 9 ગાય જો હૈ એક્સિડેન્ટ કિયા થા 2 ગાય જો હૈ ઉસમેં સે બચ્ચા દેને વાલી થી ઓર વો ગાય અભી જો હૈ અસ્પતાલ મેં ગૌરક્ષક પુલિસ યહાં કે PSI સાહબ ને જો હૈ ઉનકો જો હૈ અસ્પતાલ મેં ભેજ દિયે હૈ ઓર જો હૈ યહાં પર 7 ગૌ માતા જો હૈ યહાં પે યે મરી હુઈ હૈ ઓર કિતના દુખદ ઘટના કહીં એસા ના હો પરમાત્મા કરે ઓર એસે જો હૈ લોગો કો ડ્રાઈવર કો ઉનકો પકડ કે ઇસકો FIR દર્જ કરકે ઉનકો કડી કડી સે જો હૈ ઉનકે ઉપર કાર્યવાહી કિયા જાય. જય શ્રી રામ. ગૌ માતા કી જય હો. ધર્મ કી જય હો. શાહ અંકિત કુમાર નિતિનભાઈ શાહ રહેવાનું સરી ગામ વલસાડ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા ગૌરક્ષા અધ્યક્ષની જવાબદારી નિભાવું છું અને એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા ભારત સરકારમાં મેમ્બર છું. આજરોજ જે ઘટના બનવા પામી છે વંકાસ ગામે સંજાણ રોડ પર, તો એમાં આજે 7 ગાયો મૃત્યુ પામી છે એની જાણ આજે સવારના જ મને થઈ 10:30 આસપાસ. તો એ બાદ અમે ઘટના સ્થળ પર આવ્યા અને જોતા કંપારી છૂટી ગઈ કે 7 ગાયોનું મૃત્યુ થયું. તે રાત્રે ગઈકાલે રાત્રે 10:30 આસપાસમાં બનાવ બનવા પામેલ હતો. તો જે પણ જે રીતના જે આ બનાવ થયો અને જે ટ્રક કે કન્ટેનર દ્વારા જે બનાવ થયો છે, તો એ બહુ આઘાતજનક એક દ્રશ્ય છે અને એના પર સખતમાં સખત કાર્યવાહી થાય, એના પર FIR થાય જેથી એ આરોપીને પકડી શકાય અને જે ગાયો મૃત્યુ પામી છે એને પણ સારી ભગવાન એમની આત્માને શાંતિ આપે. અને જે 7 ગાયો જે મૃત્યુ પામી છે એમાં એક નાનું વાછરડું પણ છે, એમાં માલિકીના પણ છે. જે માલિકીના પશુ છે માલિકીના પશુ છે એના પર ખાસ એના પણ પર ફરિયાદ થાય એવી અમે આશા રાખીએ અને પોલીસ પ્રશાસન દ્વારા પણ સારો સાથ સહકાર મળે જ છે. તો એમના પોલીસ પ્રશાસન દ્વારા સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે એ જ અમારી અભ્યર્થના.